વાડીના શાકભાજી માર્કેટ તળાવની પાર ખાતે આવેલ શ્રી જળદેવી માતાના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલની કોરોનાની મહામારી દૂર થાય અને સમગ્ર વિશ્વ કોરોનાથી મુક્ત રહે અને વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાય તે માટે શ્રી જળદેવી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવચંડી યજ્ઞમાં પારડી નગરપાલિકાના માજી પ્રમુખ રતનબેન પટેલ સહિત 11 જોડાઓ બેઠા હતા। આ યજ્ઞ વિશ્વ મહા નવચંડી યજ્ઞ કરવામાં આવેલ છે અને એ એટલા માટે કે આપણા ગામના આપણા દેશમાં આખા વિશ્વમાં આ કોરોના મહામારીએ જે બધાને ડરાવીને હિંમત ભેર કરી દીધા છે એના અર્થે આપણે આજે આ નવચંડી માતાજીના યજ્ઞ એટલા માટે કરે કે આ રોગ આ કોરોના મુક્ત થાય અને આપણા ગામના અને શહેરના અને આખા ભારત દેશના વિશ્વના બધા ભાઈઓ તથા બહેનો સ્વચ્છ અને નિરોગી રહે એ આધારે આપણે આ આયોજન આપણે મંદિર પાસે માતાજીને નિમાવવા માટે કરેલ છે, જેથી કે માતાને નમાવા તો પડે જ। પેલા કહેવતમાં કહે છે ને કે દવા અને દુવા બંને સાથે હોવી જ જોઈએ તો જ આનો પાર પડે। અને પાછો આવી બીમારી આપણા એમાં શહેરમાં કે ગામમાં કે દેશમાં કે આખા વિશ્વમાં ન આવે એવી અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ અને સૌ ભાવિ ભક્તોને માતાજી એમને સ્વચ્છ અને નિરોગી રાખે એવી ભાવનાથી અમે આ વિશ્વ નવચંડી યજ્ઞ કરેલ છે। જે યજ્ઞ આજે શરૂ થશે બપોરે 1 વાગે એ યજ્ઞ આપણા પારડી શહેર અને આખા વલસાડ જિલ્લાની અંદર જે માણસોને જે કોઈના ઘરથી દીકરો કે બાપ કે બેટા જે ગુમાવ્યા છે એમને આત્માને શાંતિ મળે, પ્રભુ એમની ઘરનાને શાંતિ આપે એ જ પ્રાર્થના। સાથે સાથે આ જે અમે આયોજન આજે યજ્ઞનું કર્યું છે એટલા માટે કે માતા પવન વેગે આ જે કોરોના મહામારી છે એ દૂર થાય અને પારડીને સ્વસ્થ રાખે એટલા માટે આયોજન કરેલું છે। સૌ ભાઈઓ ભક્તો સૌને એ અપીલ છે કે આજે આપણે આટલા શાકભાજીવાળા 500,000 બહેનો ભાઈઓ અહીંયા વેચવાવાળા છે પણ માતાની મહેરબાનીથી કોઈને પણ આવું કોઈ અડચણ તો પાડી નથી અને આવશે પણ નહીં, એટલા માટે આયોજન આપણે કર્યું છે। એમાં સૌ જળદેવી માતા બ્રહ્મદેવ બાપા મહાદેવજી સર્વ દેવતાઓ છે અહીંયા રામાપીર તો સૌરવનું આ એક આયોજન કરીને આજે યજ્ઞનું આયોજન કર્યું છે એમાં સૌ લાભ લે। અને બીજું કે જે બી કંઈ આ મહામારીનું રોગ છે એ હંમેશાના માટે દૂર થાય એટલા માટે અમે આયોજન આજે કેટલા લોકો પૂજામાં બેઠા છે આજે અહીંયા 11 જોડા છે અને સિંગલ છે 4 ને ક્યાં સુધી ચાલશે પૂજા એ 12:45